विद्यार्थी मित्रों केम छो बाळको बधा मजामां सरस वेरी गुड। चलो मित्रों आगळ वधी आजथी आपणे चेप्टर नंबर बीजो स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स नी चर्चा आगळ वधारशे। मित्रों आपणे चेप्टर नंबर पहेलुं संपूर्ण रीते पूरुं करेलुं एनी अंदर आपणे बळ विशेनी चर्चा करी। बळ ऊपरथी एक मित्रों राशि मळेली हती आपणे विद्युत क्षेत्र कोने कहेवाय। आ विद्युत क्षेत्र ऊपरथी आपणे एक विद्युत डायपोल नामनी राशि भण्या। डायपोल ऊपरथी आपणे रेखीय घनता पुष्ट घनता अने कद घनतानी राशि भण्या। आगळ ગયા એટલે મિત્રો વિદ્યુત ફ્લક્સ નામની આપણે રાશિ ભણ્યા હતા અને આ વિદ્યુત ફ્લક્સ ની મદદથી તમે ગાઉસના ત્રણ ઉપયોગ ભણેલા હતા, યાદ આવે બધું? ઓકે, જેમ મિત્રો પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્રની ખાસ મહત્વ હતી આપણે જોયું, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખ્યાલ હોય તો E બરાબર KQ/R² કે વિદ્યુત ક્ષેત્ર તો એ અંતરના વર્ગના કેવા પ્રમાણમાં મળતું હતું, વ્યસ્ત પ્રમાણમાં। આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર હતી સદિશ રાશિ હતી, આપણે એ જોયું કે જે દિશામાં બળ લાગતો હતો એ જ દિશામાં શું ઉત્પન્ન થતો હતો, વિદ્યુત ક્ષેત્ર। તો આ વિદ્યુત ક્ષેત્ર એ આપણે ડાયપોલ ની અક્ષ ઉપર એ મેળવ્યું, ડાયપોલ ની વિષુવવૃત્ત રેખા ઉપર એ મેળવતા હતા। આગળ ગયા એટલે અનંત લંબાઈના સળિયા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, અનંત લંબાઈના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, પાતળી ગોળીય કવચ લીધીથી એના અંદરના ભાગમાં સપાટી ઉપર અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું। કહેવાનો મતલબ પહેલા ચેપ્ટરની અંદર મિત્રો તમે વિદ્યુત ક્ષેત્રની સંપૂર્ણ માહિતી મેળવી। એવી જ રીતે મિત્રો હવે આ ચેપ્ટરની વાત કરું, ચેપ્ટર નંબર બીજાની અંદર તો આપણે એક રાશિ ભણવીએ વિદ્યુત સ્થિતિમાન। જેમ છે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રનું મહત્વ હતું એમ ચેપ્ટર નંબર બીજાની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવી। વિદ્યુત સ્થિતિમાન મિત્રો અદિશ રાશિ, આપણે આ ચેપ્ટરની અંદર પહેલા ચેપ્ટરના જ કન્સેપ્ટનો ઉપયોગ કરશે। જેમ પહેલા ચેપ્ટરમાં ડાયપોલ વિશે ભણ્યા તામાં ડાયપોલ ઉપર જ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવશે, પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા। જેમ પહેલા ચેપ્ટરની અંદર સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે બળ પરિણામી બળ મેળવતા હતા એમ આ ચેપ્ટરની અંદર સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બધા જ વિદ્યુત સ્થિતિમાનનો તમારે સરવાળો કરવાનો હોય। તો કહેવાનો મતલબ પહેલા ચેપ્ટરને સમતુલ્ય આ ચેપ્ટર તમારે હાંકવાનું હોય। તમે દાખલા ગણશો એમાં પહેલા ચેપ્ટરના ઘણા બધા સૂત્રની અંદર તમને જોવા મળશે ચેપ્ટર બીજામાં। તો આ ચેપ્ટર એ મિત્રો બે ભાગમાં ડિવાઈડેડ છે। શરૂઆતનો પોર્શન તમે વિદ્યુત સ્થિતિમાન વિશેની ચર્ચા જ કરશો, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા, હા ને? એવી જ રીતે બીજો જે આ પાઠનો ભાગ એ કેપેસિટન્સ, કે કેપેસિટન્સ એ ઉર્જાનો સંગ્રહ કરે, આપણે આવું નામ સાંભળેલું કે કેપેસિટર હોય ને એ ઉર્જાનો સંગ્રહ કરે। તો એ કેવી રીતે સંગ્રહ કરે, કેપેસિટર કેવી રચના ધરાવે, એના સિદ્ધાંત શું હોય, એના ઉપયોગ શું હોય, આપણે પાછળના ભાગની અંદર આની ચર્ચા કરશે કેપેસિટરની। મિત્રો આપણે ચેપ્ટર નંબર ત્રીજું ભણી ગયા પ્રવાહ વિદ્યુત, એમાં અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ આવ્યું, એમ આ ચેપ્ટરની અંદર કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણની ચર્ચા કરશી આપણે। તો આમ જોવા જાય તો પાઠ આપણે જે ભણાય એને આધારિત જ છે આખા આખો પાઠ, કે નવો પોર્શન આવશે કેપેસિટન્સ। બીજું આ પાઠ ચાલુ કરીએ પહેલા મિત્રો થોડુંક અગિયારમાં આપણે જાય, તમને અમુક ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ। ફોર એક્ઝામ્પલ મિત્રો ગતિ ઉર્જા હે, તો ગતિ ઉર્જાનું તમને સૂત્ર આપણે 1/mv². આ જ રીતે મિત્રો સ્થિતિ ઉર્જા હે, એનું સૂત્ર આપણે આવું લખી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું U/mgh। આપણે એવું ભણેલા અગિયારમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ સરકશી, એનું કન્ઝર્વેશન થાય એમ વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત ક્ષેત્ર એ સરકશી રાશિ જ છે। બીજો મિત્રો 11માં ની અંદર આપણે એક આવું ફોર્મ્યુલા જોઈ લીધા ખાસ મહત્વની, E/k+u, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે મળે એને કહેવાય યાંત્રિક ઉર્જા,
પણ આ જે સરવાળો મળશે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જાનો સરવાળો એને આમાંય લખાય અથવા ને આપણે આમાંય લખાય ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા ઇક્વલ ટુ અચળ આ ખાસ મોડ આ શું સમજાવ તો આપણે એવું ભણેલા હતા કે જે સમયે ગતિ ઊર્જામાં વધારો થતો હશે ગતિ ઊર્જા જો વધતી હોય તો સ્થિતિ ઊર્જામાં મિત્રો શું થતો હોય છે ઘટાડો તો અને તો જ આ બેનો સરવાળો કેવો રહેશે અચળ હા કે ના હું એમ કહું મિત્રો કે શરૂઆતમાં ગતિ ઊર્જા હતી 10 જેટલી છે અને સ્થિતિ ઊર્જા એ 20 જેટલી છે તો જોજો આ બેનો સરવાળો કેટલો હોય અત્યારે 30 સમજો હવે હું એમ કહું ગતિ ઊર્જા 10 હતી શરૂઆતમાં 10 જૂલ જેટલી ઈમે વધારીને ગતિ ઊર્જા 15 જેટલી ગઈ કેટલી ગઈ 15 10 માંથી કેટલી ગઈ 15 તો ઈ જ સમયે સ્થિતિ ઊર્જા ઘટતી હશે 20 માંથી ઘટી કેટલી થઈ ગઈ છે 15 બે નો સરવાળો કરો જોઈએ કેટલો થવો જોઈએ 30 તો એક વસ્તુ તો ફાઈનલ થઈ ગઈ ને ગતિ ઊર્જા વધે ને તો સ્થિતિ ઊર્જા ઘટે જો સ્થિતિ ઊર્જા વધતી હોય તો ગતિ ઊર્જામાં શું થતું હોય છે ઘટાડો એક આ કોન્સેપ્ટ ખાસ આપણા પાઠની અંદર દાખલામાં જોશે બીજું મિત્રો એક તમે સૂત્ર આવું ભણેલા હતા કાર્ય ઊર્જા પ્રમેય કાર્ય ઊર્જા પ્રમેય તમને યાદ છે કાર્ય ઊર્જા પ્રમેયનું સૂત્ર તમે આવું લખતા યાદ કરો ડબલ્યુ બરાબર ડેલ્ટા કે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એના કાર્ય જેટલો હોય એક આ સૂત્ર ખાસ યાદ રાખજો બીજું મિત્રો ચેપ્ટર પહેલાની અંદર આપણે આવું જોયેલું કુલમ્બના નિયમનું સૂત્ર F બરાબર K Q1 Q2 upon R square આવી જ રીતે મિત્રો એક 11 માં આપણે સૂત્ર જોયેલું F બરાબર G M1 M2 upon R square તો અહીંયા જોવો જો બળ હે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હે તો અહીં બળ હે અંતરના વર્ગના કેવા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં આમ વિદ્યુતીય બળ હે ને એ સરક્ષી બળ એવી જ રીતે ગુરુત્વાકર્ષી બળ છે ને એ કેવું સરક્ષી બળ ટપા પડે તો આ તમારી બુકની મિત્રો શરૂઆતની શું થઈ પ્રસ્તાવના તો પ્રસ્તાવનાની અંદર તમારે આ એક કન્સેપ્ટ ખાસ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાના સરવાળાનો કન્સેપ્ટ મગજમાં રાખવાનો દાખલા ઓકે ચાલો હવે મિત્રો આગળ વધીએ ચેપ્ટર નંબર બીજાની પહેલી થિયરી આજે આપણે જોઈ બે અથવા ત્રણ માર્કની અંદર આ થિયરી પરીક્ષાની અંદર પૂછે તો આયા ધ્યાન આપજો થિયરી નું મિત્રો નામ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશેની સમજૂતી આપ વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશેની સમજૂતી આપ ઓકે સારું બધા ધ્યાન આયા મિત્રો અહીં XY સમતલ ધ્યાનમાં લઈ XY સમતલમાં ઉદ્ગમ બિંદુ O ઉપર કોઈ એક મે પ્લસ Q જેટલો વિદ્યુતભાર રાખેલો ઉદ્ગમ બિંદુ O ઉપર પ્લસ Q વિદ્યુતભાર રાખ્યો આપણે મિત્રો ચેપ્ટર નંબર પહેલામાં ભણ્યા હતા યાદ કરો આ પ્લસ ક્યુ વિદ્યુતભારને તમે સ્ત્રોત વિદ્યુતભાર કહેતા હતા કેવો વિદ્યુતભાર કહેતા હતા સ્ત્રોત વિદ્યુતભાર XY સમતલમાં ઉદ્ગમ બિંદુઓ ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર રાખેલો હોય હવે ઉદ્ગમ બિંદુઓ થી P જેટલા અંતરે એનો સ્થાન સદિશ આપેલો હોય આ અને કોઈ એક આ જ XY સમતલમાં R બિંદુ આવે સમજો આ જ XY સમતલમાં કેવું બિંદુ આવેલું છે આ આપણે શું કરવું છે તો કે આ R બિંદુ એથી આ Q જેટલા વિદ્યુત ભારને ગતિ કરાવીને તમારે P બિંદુએ લઈ આવવું છે કયા બિંદુએ લઈ આવવું છે P બિંદુ ફરીથી બોલું XY સમતલમાં બે બિંદુ આવેલા છે P અને R R બિંદુ એથી પ્લસ Q જેટલા પ્લસ Q વિદ્યુત ભારને તમે પરીક્ષણ વિદ્યુત ભાર કહેશો ઇંગ્લિશ માં આપણે ચેપ્ટર નંબર પહેલામાં કહેતા હતા ટેસ્ટ ચાર્જ આ પરીક્ષણ વિદ્યુત ભારને તમારે આર બિંદુથી પી બિંદુએ મિત્રો લઈ આવો તો હવે સમજો આર બિંદુએથી પી બિંદુએ લઈ આવો હોય તો આ કેવો વિદ્યુત ભાર ધરાવે ધન મિત્રો આ કેવો વિદ્યુત ભાર હે ધન આ કે ના તો તમે અહીંથી આ ક્યુ વિદ્યુત ભારને પી બિંદુએ લઈ આવશો તો આ પ્લસ ક્યુ ના આ પ્લસ ક્યુ બંને વચ્ચે શું થઈ છે અપાકર્ષી બળ લાગશે હા કે ના એનો મતલબ એવો ને તમારે આ વિદ્યુત ભાર ઉપર કઈક બળ લગાડવું પડશે આ વિદ્યુત ભાર ઉપર તમારે P બિંદુએ લઈ આવવા માટે શું લગાડવું પડશે બળ કેવું બળ લગાડવું પડશે તો કે બાહ્ય બળ લગાડવું પડશે
કેના વિરુદ્ધ લગાડવું પડશે? તો કે અપાકર્ષી બળની વિરુદ્ધ લગાડવું પડશે। જેટલું અપાકર્ષી બળ લાગતું હોય છે ને એટલું વિરુદ્ધ દિશામાં તમારે બાહ્ય બળ લગાડવું પડશે, એક્સટર્નલ ફોર્સ વિરુદ્ધ દિશામાં। એનો મતલબ તો એવો થયો ને કે આ બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ધારો કે મિત્રો આટલું એફ ઈ જેટલું, તો લગાડવું પડતું બળ કેટલું હોય છે? એફ એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ, વિરુદ્ધ દિશામાં લાગે એટલે મિત્રો નિશાની કેવી આવશે? માઇનસ। હજી એકવાર બોલું, ખાસ સમજજો, આ એક્સ વાય સમતલમાં પી અને આર બિંદુ આવેલા હોય મિત્રો, તમારે આર બિંદુ એ ત્યાં પ્લસ ક્યુ વિદ્યુતભારને પી બિંદુ એ લઈ આવવું, અને ઉદ્ગમ બિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભારને આ ક્યુ વિદ્યુતભારને મિત્રો તમે પી બિંદુ એ લઈ આવો ધક્કો મારીને, તો કઈ કેટલું બળ લગાડવું પડશે? તો કે આ ક્યુ અને આ ક્યુ વચ્ચે અપાકર્ષી બળ લાગશે। એનો મતલબ એવો, તમારે જે બળ લગાડવું પડશે અપાકર્ષી બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે। તો અપાકર્ષી બળ એફ જેટલું, તો તમારે લગાડવું પડતું બળ કેટલું હોય છે? એફ એક્સટર્નલ એટલે બાહ્ય બળ લગાડવું પડશે, વિરુદ્ધ દિશામાં એટલે નિશાની કેવી મૂકી? માઇનસ। બીજો મુદ્દો મગજમાં રાખજો મિત્રો કે આ જે તમે વિદ્યુતમાં લઈ આવો ને પ્લસ ક્યુ, એ અત્યંત નાનો હશે। સુકા તો કે આ વિદ્યુતભારના લીધે આ સ્ત્રોત વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં। જો આ મોટો વિદ્યુતભાર હોત તો આ બે વચ્ચે પ્રબળ અપાકર્ષી બળ લાગે, તેનું સ્થાન ઉદ્ગમ બિંદુઓ ઉપરથી ખસી જાય। એટલે ખાસ મગજમાં રાખજો, સ્ત્રોત વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર ન થાય તેટલો આ વિદ્યુતભાર રાખવાનો, એટલે ટેસ્ટ ચાર્જનું મૂલ્ય આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા, આ વિદ્યુતભાર જે તમે લઈ આવો એનું મૂલ્ય 1.6×10⁻¹⁹ કુલમ જેટલું હશે। એનો મતલબ એવો ને અત્યંત નાનો વિદ્યુતભાર હશે। હાથો પાડો, પાકો, ઓકે। તો એક વસ્તુ ખબર પડી, અહીં આ બંને બળોના મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો અહીંયા લાગતું પરિણામી બળ જીરો। હજી એકવાર બોલું, આ બંને બળોના મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો લાગતું પરિણામી બળ જીરો। એનો મતલબ એવો ને કે આ વિદ્યુત ભાર ક્યુ ને પી બિંદુએ લઈ આવવા માટે લાગતું બળ જીરો હોય મિત્રો, તો એનો પ્રવેગ કેવો હોય છે? અચળ। પ્રવેગ કેવો હોય છે? અચળ। એટલે કે આને અચળ, સોરી, પ્રવેગ કેવો હોય છે? શૂન્ય। બળ જીરો તો પ્રવેગ જીરો, કે આપણા કરાવો સૂત્ર એફ બરાબર એમ, એફ બરાબર એમ, બળ જીરો તો પ્રવેગ કેવો હોય છે? જીરો। પ્રવેગ જીરો હોય એનો મતલબ એવો, પદાર્થ અચળ વેગી ગતિ કરશે। કેવી ગતિ? અચળ વેગ। આ વિદ્યુતભાર અચળ વેગથી અહીંયા ગતિ કરશે, પાકું ને? એટલે કે આ વિદ્યુતભાર અહીંયા આવવા માટે પ્રવેગી ગતિ કરવી પડે। સારું, બાળો, તો હવે જો યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર રાખેલો હોય, તેના વિદ્યુત ક્ષેત્રમાં આના આના લીધે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય છે, એમાં બે બિંદુ પી અને આર આવેલા છે, કોઈ પ્લસ ક્યુ જેટલા પરીક્ષણ વિદ્યુતભારને, કોઈ પ્લસ ક્યુ જેટલા પરીક્ષણ વિદ્યુતભારને આર બિંદુથી પી બિંદુ સુધી પ્લસ ક્યુ વડે લાગતા અપાકર્ષી વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળની અસર હેઠળ લાગવામાં આવે છે। સમજાણું બધાને? આ ખ્યાલ આવ્યો, અહીંથી અહીંયા લઈ આવશો તો જે વિદ્યુતીય બળ લાગે એની વિરુદ્ધ દિશામાં તમારે આ બાહ્ય બળ લગાડવું પડ્યું, પાકો? ઓકે, હવે તો કે હવે જોઈ લો, સમજો કે અહીંથી તમે અહીંયા મિત્રો લઈ આવો આ પ્લસ ક્યુ વિદ્યુતભારને આર બિંદુએથી પી બિંદુએ તમે લઈ આવો, તો તમે ડાયરેક્ટ અહીંથી અહીંયા નથી લઈ આવતા, તમે નાના નાના આવા સૂક્ષ્મ સ્થાનાંતર કરશો। ધારો કે આ વિદ્યુતભાર ક્યુ ને અહીંયા સુધી લઈ આવવા માટે તમે કરેલું સ્થાનાંતર કેટલું હોય મિત્રો? ડી આર જેટલું। તમે લગાડેલું બળ કેટલું હોય? તો કે એફ એક્સટર્નલ જેટલું। આ તો બળ, તો કરેલું સૂક્ષ્મ કાર્ય શું મિત્રો? કાર્યનું સૂત્ર હોય શું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર। તો મિત્રો એફ બળ ગુણ્યા સ્થાનાંતર, એફ એક્સટર્નલ ને તમે કરેલું સ્થાનાંતર ડી આર, તો મળતું કાર્ય કેવું હોય છે? ડી ડબલ્યુ। આ તો બળ, અને આ નાના નાના ટપુડિયા છે મિત્રો, તો આ ટપુડિયામાં તમે કરેલું કાર્ય કેટલું? તો કે ડી ડબલ્યુ બરાબર
લગાડેલું બળ તો કે એફ એક્સટર્નલ, એને કરેલું સ્થાનાંતર તો કે ડીઆર, તો ડીડબલ્યુ બરાબર એફ એક્સટર્નલ ઇનટુ ડીઆર. અને ખબર પડે બધાને પાકું? ઓકે. હવે મિત્રો અહીં એક સ્ટેપ આજે એડ કરવું હોય તમને ખ્યાલ આવે, ડીડબલ્યુ બરાબર આમ જોવા જઈએ તો આવું થયું ને એફ ડી આર કોસ થીટા, આવું થયું. તમને ખ્યાલ આવે થીટા બરાબર તો 0 થશે. કશું કામ તમે જે દિશામાં બળ લગાડો એ દિશામાં મિત્રો સ્થાનાંતર થઈએ ડીઆર, તો થીટા 0, થીટા 0 તો ડીડબલ્યુ બરાબર મિત્રો આવું લખાય એફ ડી આર. એફ એટલે એફ એક્સટર્નલ લખશે. ખ્યાલ આવ્યો? ડોટ ગુણાકાર પાકું ને. ઓકે સારું વાળું. હવે કુલ કાર્ય મિત્રો મેળવવું હોય આર થી પી બિંદુ, આર થી પી બિંદુ નું તો આનું કરના કોઈ સંકલન, તો તમને જે મળશે ડબલ્યુ આર પી, પી થી આર સુધી કરેલું કાર્ય ડી ડબલ્યુ. અહીંયા ડી ડબલ્યુ ની મિત્રો અહીંયા કિંમત મૂકી દીધી એફ એક્સટર્નલ ઇન્ટુ ડી આર. હવે સમજો, હમણાં જ આગળ જોયું એફ એક્સટર્નલ એટલે શું થાય મિત્રો, માઇનસ એ થી લખાય એફ એક્સટર્નલ બરાબર આ નિશાની અહીં માઇનસ, તો અહીંયા એફ એક્સટર્નલ હતું અહીંયા લખો માઇનસ એ થી એફી ડી આર નિશાની માઇનસ બાય હાને. તો આ સૂત્ર મગજમાં બેસે બધા એમને જોઈ તમે કરેલા કાર્યનું સૂત્ર ડબલ્યુ આર પી. આર બિંદુથી પી બિંદુ સુધી તમે કઈક મિત્રો આટલું કાર્ય કર્યું. તો દેખીતી વસ્તુ એ કોઈ પણ કાર્ય કરી કઈ વ્યર્થ ન જાય, કઈક સંગ્રહ પામશે. આ માર્ગે આર થી પી બિંદુએ આ વિદ્યુતભારને તમે લઈ આવ્યા, તો આ વિદ્યુતભારને અહીંયા લઈ આવવા માટે તમે જે કાર્ય કર્યું એ આ બે બિંદુની વચ્ચે સંગ્રહ કઈક પામશે. ક્યાં સ્વરૂપે? તો કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે. એટલે મિત્રો અહીંયા આવું લખ્યું ડેલ્ટા યુ બરાબર યુ આર માઇનસ યુ પી. એનો મતલબ શું? તમે જે કાર્ય કર્યું હશે આ બંને બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાં આ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હશે. તો ડેલ્ટા યુ બરાબર યુ આર માઇનસ યુ પી, ડેલ્ટા આર પી બરાબર યુ આર માઇનસ યુ પી લખાય. કેમ કે ડબલ્યુ એ સ્થિતિ ઉર્જા, તમે કાર્ય કર્યું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પાયું. એક માર્કના એમસીક્યુમાં વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર? સંરક્ષિત ક્ષેત્ર. બીજે ખાસ મિત્રો એમસીક્યુની ચર્ચા કરો કે તમે આ વિદ્યુત ભારને આ બિંદુએ આર બિંદુએથી પી બિંદુએ લઈ આવ્યા, તો એ ફક્ત બે બિંદુ ઉપર જ આધારિત. ક્યાં? કે આર અને પી એને જોડતા માર્ગ ઉપર આધારિત નથી. ખાસ યાદ રાખજો, આર બિંદુએથી પી બિંદુએ તમે આ પ્રસ્થિય વિદ્યુતભારને તમે આ માર્ગે લઈ આવ્યા, એની જગ્યાએ તમે આ રીતે આમ લઈ આવો. હું જે બોલું સમજાય? તમે ગમે એ માર્ગે લઈ આવો, એ ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુઓ ઉપર જ આધારિત છે, તેમને જોડતા માર્ગ ઉપર આધારિત નથી. આ ખાસ મગજમાં રાખજો. કરવું પડતું કાર્ય હું તો લખી જ નાખું અહીંયા, કરવું પડતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. તેમને જોડતા માર્ગ પર, તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. એમસીક્યુમાં ખાસ કામ આવશે. ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુઓ ઉપર જ મિત્રો આ કાર્ય એ આધારિત છે, જોડતા માર્ગ ઉપર આધારિત નથી. બીજું મિત્રો કે જો કોઈ પણ આ તો આપણા એક્સ વાય સમતલની અંદર જ આ વિદ્યુત ભાર જે આની અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલા વિસ્તારમાં જ પી અને આર બિંદુ થઈ રહ્યા, પણ કદાચ આ આર બિંદુ અહીંયા હોત તો અનંત અંતરે, તો યાદ રાખજો મિત્રો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય. તો તમને એટલી જ ખબર પડે ને, જો સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો ગતિ ઉર્જા કેવી છે? મહત. કેવા અંતરે? અનંત અંતરે. એટલે ખાસ મગજમાં રાખજો, અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હશે? જીરો. હવે હું તમને એમ કહું અનંત અંતરેથી આ એકમ ધન વિદ્યુત ભારને અહીંયા પી બિંદુએ તમારે લઈ આવવું, તો કરવું પડતું કાર્ય કેટલું? તો કે ડબલ્યુ ઇન્ફિનિટી, ઇન્ફાઇનાઇટ અનંત અંતરેથી પી બિંદુએ તમે લઈ આવવું તો ડબલ્યુ ઇન્ફિનિટી, તો
આયા આવું લખાય યુપી માઈનસ યુ ઇન્ફાઇન તો કયો જે મને યુપી આગળ સ્થિતિ ઊર્જા કેટલી હશે યુપી જેટલી અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી હશે 0 તો યુપી માંથી 0 બાદ કરો તો કેટલી સ્થિતિ ઊર્જા હશે પી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી હશે યુપી જેટલી તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે અનંત અંતરેથી કોઈ પણ પદાર્થ આવતો હોય તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી હશે 0 અને બીજી વસ્તુ યાદ રાખજો કે સ્થિતિ ઊર્જા મહત્વની નથી મિત્ર સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર મહત્વનો આ બે મુદ્દા ખાસ મહત્વના છે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત જોડતા માર્ગ ઉપર આધારિત નથી બીજું શું તો કે સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કાંઈ મહત્વ નથી સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારનું મહત્વ અને અનંત અંતરે સ્થિતિ ઊર્જા મિત્રો હંમેશા 0 હોય તો અનંત અંતરેથી તમે કોઈ પણ બિંદુએ આવો તો તમારી સ્થિતિ ઊર્જા જે તે બિંદુની સ્થિતિ ઊર્જા જેટલી થશે આ જ રીતે હું એમ કહું અનંત અંતરેથી મિત્રો આર અંતરે આવું તો અનંત અંતરેથી મિત્રો સ્થિતિ ઊર્જા તમે આર અહીંયા કેવી છે 0 આર અંતરે આવો તો સ્થિતિ ઊર્જા કેટલી તો કે જે તે બિંદુ જેટલી જે તે બિંદુ એટલે ક્યાં તો કે આર બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી હશે યુ આર સમજાય તો આપણે કન્સેપ્ટ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશેની સમજૂતી આ ભાવશે બધાને પાકું એક પ્રકારની ઊર્જા જ છે આપણે કેમ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ભણ્યા ગતિ ઊર્જા વિશે ભણ્યા હા કે ના એમાં અહીં આપણે કઈ ઊર્જા ભણ્યા વિદ્યુત સ્થિતિ ઊર્જા એ મિત્રો અમે દેખીતી વસ્તુ તમે કોઈ પણ કાર્ય કરો ને એ નકામું ન જ જાતું ફોર એક્ઝામ્પલ સ્પ્રિંગ હોય મિત્રો અત્યારે સ્પ્રિંગ આવડી તમે સ્પ્રિંગને દબાવો છો આ રીતે તો તમે મિત્રો કંઈક કાર્ય જે કરો ને સ્પ્રિંગની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે તમે જે કાર્ય કર્યું મિત્રો આ રીતે તો આની અંદર સંગ્રહ પામ્યું હવે અહીંથી હાથ લઈ લ્યો તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જશે તો કરેલું કાર્ય ક્યારેય નકામું જતું નથી તો તમે અહીંથી અહીંયા સુધી આવો તો કંઈક કાર્ય કરો પણ એ કાર્ય ફક્ત બે જ બિંદુ ઉપર આધારિત પ્રારંભિક અને અંતિમ જોડતા માર્ગ ઉપર આધારિત નથી ઓકે સારું મિત્રો આજે આટલું રાખી ચેપ્ટર નંબર બીજાની પહેલી થિયરી આજે આપણે ભણ્યા વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશેની સમજૂતી આ આ પાઠનું મટીરિયલ તમને ટૂંક સમયમાં જ આપણે પીડીએફ સ્વરૂપે તમને વોટ્સએપ ગ્રુપમાં મિત્રો મૂકી દેવામાં આવશે તો વ્યવસ્થિત રીતે સાથે સાથે કમ્પ્લીટ કરતા જાઓ બરોબર તો પાછળ કંઈ તકલીફ પડશે નહીં અને રહી વાત એમસીક્યુની તો એમસીક્યુનો લીધો પણ આની થિયરીની સાથે તમને મૂકી દેવામાં આવશે તો જેમ ટોપિક આવતા જાય એમ એમસીક્યુ પણ એના સોલ્વ કરતા જવાના જે પણ ના આવડે તો એને રાઉન્ડ કરો અને ફોટો પાડી વોટ્સએપની અંદર તમે મોકલી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ